नमस्कार विद्यार्थी मित्रों, धोरण नौ विज्ञान प्रथम परीक्षा 2022 ऑक्टोबर महीना में जो तमारी प्रथम परीक्षा है तेनु 50 गुण संपूर्ण सॉल्यूशन आप वीडियो की अंदर जोईशू। तमे जोई सको गुजरात बोर्ड द्वारा आपवामां पेपर है, खास आ तैयार करवानुं छे, अमने खूब परीक्षा में उपयोगी थशे अने तमे इजीली 50 में 50 पूरा मार्क्स जे छे आ पेपर सॉल्यूशन थी लाई सकशो। खास वीडियो ने अंत सुधी जोता रहेजे, क्या स्कीप न करता, जेथी तमने दरेक प्रश्न सारी रीते समझवामां आवशे। संपूर्ण हूँ सॉल्यूशन साथ अहीं समझाई छे, तमे एकवार खाली वीडियो ध्यानपूर्वक जोशो तो तमने 100% आवड़ी जशे। मित्रो विभाग ए तमे स्क्रीन पर जोई सको। सौ प्रथम पहलो प्रश्न पूछो छे जनीन एटले शू, तो जनीन एटले डीएनए ना कार्यकारी टुकड़ा, खास याद रखो। त्यारबाद वनस्पति में थती खाली जगह क्रिया जलचक्र में फाळो आपे छे, तो वनस्पति में कई प्रक्रिया जलचक्र में फाळो आपे छे, तो कई क्रिया थाय छे, उत्सवेदन, बराबर छे, तो खास याद रखो जवाब आवशे उत्सवेदन। विद्यार्थी मित्रों आगळ जोईए आपणे त्रीजो प्रश्न, नीचे पैकी जेल क्यूँ छे, तो अहीं जेल पूछू छे, तो घी दूध वादळी माखण, तो जवाब आवशे माखण जे जेल छे, बराबर छे। वेगमाननी व्याख्या आपवानी छे, मोस्ट टाइम पे खास याद रखो वेगमाननी व्याख्या, तो एनी अंदर लखवानुं पदार्थना दळ अने तेना वेगना गुणनफळने पदार्थनुं वेगमान कहेवाय छे। पांचमो प्रश्न छे जीवावरण मात्र जैविक घटकोथी बनेलू छे, साचू के खोटू, तो आज विधान छे केवू छे, खोटू, कारण के जीवावरण जैविक अने अजैविक घटकोथी बनेलू छे, मात्र जैविक घटको ना आवेला विधान केवू छे, खोटू छे। हवे विद्यार्थी मित्रों नेक्स्ट आपणे जोईशुं छठो प्रश्न, दबाणनुं सूत्र लखवानुं छे, तो दबाण बराबर बळ भाग्या क्षेत्रफळ, खास ध्यान राखजो, बराबर बळ भाग्या क्षेत्रफळ। बळना आघातनो एसआई एकम, तो किलोग्राम इंटू मीटर पर सेकंड, એટલે વજન અને વેગ, એટ ઇઝ ઇક્વલ ટુ બળનો આઘાત, વજનનો એકમ છે કિલોગ્રામ અને વેગનો એકમ છે ઝડપનો મીટર પર સેકન્ડ, એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, એ બળ આઘાતનો એસઆઈ એકમ થયો। ત્યારથી મિત્રો આગળના પ્રશ્નમાં તમને ખાલી જગ્યા પૂછી છે, જેમાં એમ કીધું છે વાતાવરણમાં એકત્રિત બાષ્પના ખાલી જગ્યાથી વરસાદ પડે છે, તો બાષ્પનું શું થયું, સંગનન થાય, એને લીધે વરસાદ પડે, તો યાદ રાખજો શું જવાબ આવશે, તો બાષ્પના સંગનનથી, तो जवाब खाली जगह में लखवानुं संघनन। अभिसरण एटले शू, तो अभिसरण एटले पाणीना अणुओनी पसंदगीमान प्रवेशशील पटल द्वारा थती गति, पाणीना अणुओनी पसंदगीमान प्रवेशशील पटल, आ खास याद रखजो आ शब्द तमारे खास लखवो पड़े, पसंदगीमान प्रवेशशील पटल द्वारा थती गति एटले अभिसरण। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આઠમો પ્રશ્ન તમે જોઈ લીધો, હવે વિદ્યાર્થી મિત્રો જે દસમો પ્રશ્ન છે, છેલ્લો એમસીક્યુ અહીંયા તમને અહીંયા પૂછેલો છે કે ભાઈ દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે, તો તમને ખબર છે ચોક્કસ આકાર માત્ર એક જ અવસ્થા હોય, એ છે ઘન, તો આમાં જવાબ આવશે ઓપ્શન સી ઘન, ક્લિયર। હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર બે ગુણના પ્રશ્નો છે, ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને બે ગુણના 8 પ્રશ્નો કરવાના છે, એટલે ટોટલ અહીંયા વિભાગ બીથી તમને 16 માર્ક્સ અપાવશે, એટલે ખાસ ધ્યાન રાખજો। પહેલો પ્રશ્ન છે કોષના જીવન માટે જરૂરી બાબતો, તો એવું હોય તો તમે આ પ્રશ્ન અહીંયા ને અહીંયા તૈયાર કરજો, નોટબુકમાં લખો તો પણ એકવાર લખશો તો તમને યાદ રહેશે, કારણ કે જેટલું લખીને તમે તૈયાર કરશો ને એટલું સારું તમને તૈયાર થશે, તો યાદ રાખજો કોષના જીવન માટે જરૂરી 5 બાબતો છે। અહીંયા આપણે બે ગુણનો પ્રશ્ન છે એટલે 3 બાબતો અહીંયા લખીશું, તો આપણને પૂરેપૂરા 2 માર્ક્સ ઇઝીલી મળી જશે। પહેલું લખવાનું કે કોષ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુ વિનિમય કરે છે, પછી બીજું કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે, અને ત્રીજું લખે કે વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઊર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે। બીજો પ્રશ્ન છે સિંબી કુળની વનસ્પતિના ઉછેર માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવા જરૂરી નથી, આ સમજાવવાનું છે તમારે, તો એમાં લખવાનું કે ભાઈ સિંબી કુળની જે વનસ્પતિ હોય એના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા રાઇઝોબિયમ બેક્ટેરિયા એ વિશિષ્ટ પ્રકારની સંરચના મૂળગંડિકા બનાવે છે, મૂળગંડિકામાં આ બેક્ટેરિયાએ વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરી વનસ્પતિને નાઇટ્રેટ નાઇટ્રાઇડ સરળતાથી પ્રાપ્ત કરાવે છે, આથી સિંબી કુળની જે વનસ્પતિ છે કુદરતી રીતે નાઇટ્રોજન પ્રાપ્ત કરતી હોવાથી તેમના ઉછેર માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવું જરૂર નથી, તો આ વૈજ્ઞાનિક કારણ ખાસ યાદ રાખજો બે ગુણની અંદર, બરાબર છે, નોટબુકમાં એકવાર લખી દેજો એટલે તમને 100% આવડી જશે, પછી ભૂલો નહીં તમે। અલગીકરણ એટલે શું તેનું મહત્ત્વ જાણો, તો અલગીકરણ એટલે શું, પહેલાં તો આપણે એની વ્યાખ્યા લખીશું, મોટાભાગના કુદરતી પદાર્થો સામાન્ય રીતે રાસાયણિક દ્રષ્ટિએ કેવા હોય, અશુદ્ધ હોય, મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિ, આ જે અશુદ્ધિ આપણે દૂર કરીએ છીએ એને શું કહેવાય, અલગીકરણ। અલગીકરણનું શું મહત્ત્વ છે, તો મહત્ત્વમાં લખવાનું કે ભાઈ અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરી તે ઘટકના અભ્યાસ અને ઉપયોગ શક્ય બને છે, ક્લિયર।
चलो हमें नेक्स्ट विद्यार्थी मित्रों जो चौथो प्रश्न है बे गुणनो एनी अंदर तमने एम कीधु से तमे स्क्रीन पर जोई सको कि पाणी छटकाव साधन एटले कि वॉटर स्प्रिंकल जे झीणा छिद्रोवाड़ू होय छे ए साधन जे छे घासण लॉन उपर पाणी पहोंचाड़ी के तरत ज फरवा लागे छे तो आवुं केम थाय छे एनुं कारण आपवानुं छे। तो तमारे लखवानुं कि पाणी छटकाव साधन घुमावुं एटले फरवानुं कार्य ए न्यूटननी गतिना त्रीजा नियम पर आधारित छे। छटकाव साधनना नोजलमांथी ज्यारे पाणी बहार आवे छे नोजल एटले के जे नानी एवी टपका जेवी रचना होय छे नोजलमांथी ज्यारे पाणी बहार आवे छे त्यारे समान अने विरुद्ध प्रकारनुं शुं लागे छे प्रतिक्रिया बळ तेना पर लागे छे तेथी पाणी छटकाव जे साधन होय छे ए फरवानुं आमां तमे जोयुं हशे बगीचामां आम पाणी ફરતું હોય છે એમ ગોળ એટલે ચારે બાજુ પાણી ફેરવાય કારણ કે તેને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પર આ રીતે કાર્ય કરતું હોય છે બરાબર। તો આ ખાસ તૈયાર કરી દેજો। હવે વિદ્યાર્થી મિત્રો બે ગુણની અંદર જે પાંચમો પ્રશ્ન છે મોસ્ટ આઈપી છે ખાસ તૈયાર કરી દેજો જો તમને આવનારી પરીક્ષામાં તો ઉપયોગી થવાનું જ છે બરાબર છે। વેગ અને વેગમાન તો વેગમાં શું લખવાનું એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહેવાય અને વેગમાનમાં શું થશે तो दल और वेगना गुणनफल ने वेगमान कहे। आप एसक्यू में आ प्रश्न तमने पूछायेलो तमने बे मार्क्स अपावशे अहींया तो एक मार्क्स अपावे अने शॉर्ट क्वेश्चन में वेगमान जे व्याख्या थी अहींया लखवानी छे। पछी बीजो मुद्दो आपणे लखीशुं कि भाई वेगना फेरफारनो दर प्रवेग दर्शावे छे ज्यारे वेगमानो फेरफारनो दर ए बळ दर्शावे छे। आनो फेरफार शुं दर्शावे छे प्रवेग अने वेगमानो फेरफार बळ दर्शावे छे। पछी वेगनो एसआई एकम लखवानुं मीटर पर सेकंड अने आनो एसआई एकम शुं थशे किलोग्राम इंटू मीटर पर सेकंड क्लियर। तो विद्यार्थी मित्रों आ जो बे गुणनो प्रश्न छे बराबर वेग अने वेगमान एटले तमे अहींया बे बे मुद्दा लखशो ने आ ત્રણમાંથી કોઈ પણ બે મુદ્દા લખશો તો બી તમને પૂરેપૂરા બે માર્ક્સ ઇઝીલી મળી જશે ત્રણ લખશો તો વધુ સારું। અને જો એ પ્રશ્ન ન લખવા તો એની અથવામાં તમને એક પ્રશ્ન પૂછ્યો છે વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્ત્વ સમજાવો તો આમાં લખવાનું કે ભાઈ વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી। વાયરસ જ્યાં સુધી જીવંત શરીર યજમાન કોષમાં દાખલ થઈ કોષીય યાંત્રિક ફલન એ જે દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતના દર્શાવતા નથી આમ જીવિતતા બરાબર માટે એ પટલ એ મહત્ત્વનું છે। વિદ્યાર્થી મિત્રો મેં તમને શરૂઆતમાં કીધું કે બે ગુણના તમારે આઠ પ્રશ્નો લખવાના છે બરાબર। તો હવે આપણે જોઈશું આ નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન આ બે ગુણના પ્રશ્નો આ તૈયાર કરી દેજો એટલે સોળ માર્ક્સ તો તમને અહીંયાથી જ મળી જશે। વાદળોનું નિર્માણ કેવી રીતે થાય છે તો લખવાનું કે ભાઈ દિવસના સમયે તળાવ સરોવર નદી દરિયાના પાણીનું બાષ્પીભવન થાય એટલે પાણીની બાષ્પ બને પાણીની બાષ્પ એ ગરમ હવા સાથે વાતાવરણમાં ક્યાં જાય ઊંચે જાય છે। હવે ચોક્કસ ઊંચાઈએ આ હવા જે છે એ ઠંડી પડતા પાણીની બાષ્પ સંગનન પામી એ પાણીના નાના નાના ટીપા પર ફેરવાય છે અને આ રીતે વાદળોનું નિર્માણ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે સાતમો પ્રશ્ન છે બે ગુણનો અહીંયા તમને બે ગુણનો એક દાખલો પૂછ્યો છે કે એક પદાર્થ ચાર સેકન્ડમાં સોળ મીટર અંતર કાપે છે ચાર સેકન્ડમાં કેટલું સોળ મીટર તો ત્યારબાદ એ બે સેકન્ડમાં બીજું સોળ મીટર અંતર કાપી દે છે તો આ સરેરાશ ઝડપ શોધવાની છે એટલે ટોટલ અંતર કેટલું કાપે છે બત્રીસ કિલોમીટર કુલ સમય કેટલો લાગે છે સો સેકન્ડ તો સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ કુલ અંતર ભાગ્યા લાગતો સમય બરાબર છે। તો અહીંયા બત્રીસ ભાગ્યા છ કરીશું બરાબર છે તો છ પંચા ત્રીસ એટલે પાંચ પોઈન્ટ સમથિંગ ક્વેશ્ચન આન્સર આવશે બરાબર। વિદ્યાર્થી મિત્રો બે ગુણનો છેલ્લો પ્રશ્ન છે બરાબર આઠમા નંબરનો કે ભાઈ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ સમજાવો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે દર વખતે આ પૂછાતો હોય છે ક્રોમેટોગ્રાફી તો એમાં લખવાનું ભાઈ જ્યારે મિશ્રણ એ દ્રાવણમાં બે જુદી જુદી દ્રાવ્યતા ધરાવતા ઘટકો જેની અંદર દ્રાવ્ય થયેલા હોય છે ત્યારે દ્રાવ્યતાના તફાવતને આધારે બરાબર છે યાદ રાખજો દ્રાવ્યતાના તફાવતને આધારે જ્યારે તેમનું અલગીકરણ કરવામાં આવે તેને ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કહેવાય છે એટલે આ શબ્દ યાદ રાખજો દ્રાવ્યતાના તફાવતને આધારે અલગીકરણ। ગ્રીક ભાષામાં કોમેન આ ક્રોમેટો જે છે એનો કોમેન એનો અર્થ થાય રંગ આ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ એ વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થોમાં રહેલ ઘટક તત્વોના અલગીકરણ માટે થયો હતો તેથી તેનું નામ ક્રોમેટોગ્રાફી અપાયું છે। હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે જોઈશું વિભાગ સી જેની અંદર ત્રણ ગુણના પ્રશ્નો છે તમારે ત્રણ ગુણના ચાર પ્રશ્નો લખવાના છે એટલે અહીંયા વિભાગ સી પરથી તમને બાર માર્ક્સ જે છે રોકડા અપાવશે
પહેલો જ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, ટૂંકનો જ લખો, ગોલગી પ્રસાદન. તો મેં અહીંયા મસ્ત રીતે લખીને સમજાવેલ છે, તમે એકવાર વાંચશો તો 100% તમને ઇઝીલી આવડી જશે. એટલે ખાસ વિડીયો સ્ટોપ કરીને નોટબુકમાં એકવાર ખાસ લખજો, કારણ કે તમારા લખેલા અક્ષરથી તમે જેટલું વાંચશો ને એટલું તમને ઝડપથી યાદ રહેશે. આ પ્રયોગ તમારે કરવો હોય તો કરી જોજો, બરાબર. મેં પોતે કર્યો છે, હું જાણું છું, હું બીજાને પણ આ રીતે શીખવું છું ને. અત્યાર સુધી બધા જે બી કરતા હોય, આ જ કરતા હોય, ખાસ ધ્યાન રાખજો. જે વિદ્યાર્થી મિત્રો સ્કોલર હોય, એટલે જે આમ હોશિયાર હોય ને, મોસ્ટ ઓફ આમ કરતું હોય છે. એટલે આ મેં તમને એક ટિપ્સ આપી કે તમે જેટલો પ્રશ્ન લખીને પછી તૈયાર કરશો, તમારા લખેલા અક્ષરથી વાંચશો એટલું તમને વધુ એવું સારું યાદ રહેશે. તો ગોલગી પ્રસાદનમાં તમારે આખો પ્રશ્ન લખજો એકવાર, અને પછી એકવાર વાંચો એટલે તમને 100% આવડી જશે. એના કાર્યો પણ લખી દેવાના, કારણ કે આ 3 ગુણનો પ્રશ્ન છે, એટલે આ રીતે તમારે ડીપમાં લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે કે ભૂમિનું બંધારણ અને બંધારણમાં જોવાતા ઘટકો જે છે એ સમજાવવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે એનો આન્સર લખી દેજો. વિડીયો સ્ટોપ કરીને સ્ક્રીન ઉપર તમને અહીં હું આન્સર બતાવું છું. ત્યારબાદ આ નેક્સ્ટ ક્વેશ્ચન છે 3 માર્ક્સનો, પ્લાઝ્મા એટલે શું સમજાવવાનું છે, બરાબર છે. તો અહીંયા પ્લાઝ્મા વિશે મેં અહીંયા વર્ણન કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. નીચે આપેલું જે સીઆર એજ્યુકેશન બાજુમાં લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે, દબાવી દેજો, જેથી તમને દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ મળતા રહે અને તમે દરેક પરીક્ષામાં સારા એવા માર્ક્સ જે છે એ લાવી શકો. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જે પ્રશ્ન છે એની અંદર તમારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખવાનો છે. પહેલાં તો વેગમાનમાં થતા ફેરફાર અને તે માટે જે સમયગાળા છે એનો સંબંધ દર્શાવવાનો છે. તો તમારે આ રીતે આન્સર લખવાનો છે. હું સ્ટેપ બાય સ્ટેપ સ્ક્રીન ઉપર તમને અહીંયા બતાવું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વિભાગ ડી, જેની અંદર 4 ગુણના 3 પ્રશ્નો તમારે લખવાના છે. એટલે કે ટોટલ વિભાગ ડી એ 12 માર્ક્સનું છે. પહેલો પ્રશ્ન છે, શહેરમાં પીવાલાયક પાણી એ કેવી રીતે પૂરું પાડવામાં આવે છે, સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો શું થાય, તો આ જે પીવાલાયક પાણી છે એનું શુદ્ધિકરણ કરીને શહેરના જે લોકો હોય છે એમને પહોંચાડવામાં આવે છે. હવે જુઓ સંપૂર્ણ પ્રક્રિયા, હું અહીંયા આકૃતિ તમે ચિત્ર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ચિત્ર દ્વારા પહેલાં હું તમને સમજાવી દઉં કે આ જે સંગ્રાહક છે, જ્યાં પાણી સંગ્રહ કરેલું છે, એ સંગ્રાહકમાંથી જે ઘન પદાર્થને નીચે બેસાડી દેવામાં આવે છે પહેલાં, એટલે એનું શુદ્ધિકરણ કરશે. એટલે ઘન પદાર્થ ક્યાં બેસી જશે, બધો તળિયે નીચે બેસી જશે. અને ત્યારબાદ અહીંયા જે બીજા સ્ટેપમાં જે છે એ આલંબિત અશુદ્ધિઓ હોય ને એને તળિયે બેસાડવામાં. અહીંયા પહેલાં આપણે ઘન પદાર્થ હોય, જે મોટો મોટો ઘન પદાર્થ હશે એ નીચે બેસી જશે. ત્યારબાદ આ બીજું સ્ટેપ જે છે એની અંદર જે આલંબી એટલે એકદમ ઝીણા ઝીણા અશુદ્ધિઓ હોય એને પણ તળિયા બેસાડવામાં આવે છે. અને ત્યારબાદ જે છે એનું ફિલ્ટરેશન થતું હોય છે. કેવી રીતે થાય છે જુઓ તમે. તો અહીંયા જે છે આ પાણી હોય, રેતીના જે સૂક્ષ્મ કણો હોય એ નીચે જશે, એ કાંકરા મોટા કાંકરા એ બધું નીચે. હવે રહ્યું એકદમ શુદ્ધ પાણી, અને એ જે છે એ મેન આવી રીતે ટાંકી હોય, બરાબર, એરિયા વાઇઝ ટાંકી આપેલી હોય, અને એ ટાંકીમાંથી પછી ઘર તરફ આ રીતે પાણી જતું હોય છે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો, આ રીતે તમારે સમજાવી દેવાનું છે. આમ પહેલાં મેં તમને આકૃતિ દ્વારા સમજાવી, અને જે મેં તમને આકૃતિમાં સમજાવ્યું બસ એવું આ રીતે લખી દેવાનું, બરાબર છે. તો એકવાર તમે આ વિડીયો સ્ટોપ કરીને નોટમાં લખશો અને પછી વાંચશો તો તમને એકદમ સહેલું લાગશે, બરાબર. 4 ગુણનો પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આ પણ 4 ગુણનો પ્રશ્ન છે, તત્વ વિશે સામાન્ય સમજૂતી આપો. તો તમારે લખવાનું ભાઈ, ઈસવીસન 1661માં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન્ટ લેવાઇઝરે તત્વની વ્યાખ્યા આપી હતી. તો એ પણ તમે જોઈ શકો છો. તત્વની વ્યાખ્યા ખાસ યાદ રાખજો, 1 માર્ક્સની અંદર પણ પૂછાતી હોય છે. દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે, જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થમાં વિભાજન કરી શકાતું નથી. તત્વનું વર્ગીકરણ ધાતુ, અધાતુ અને અર્ધધાતુમાં કરવામાં આવે છે. હવે અહીંયા થોડી અહીંયા માહિતી આપેલી છે તત્વ વિશે, પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઉદાહરણ સહિત. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન છે 25મો, જેમાં તમને એમ કીધું છે, પથ્થર પર આબોહવાના પરિબળો અને સજીવો વડે રાતી લાંબા ગાળાની જે વિઘટક અસરથી ભૂમિનું નિર્માણ જે છે એ કેવી રીતે થાય છે, તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એનો આન્સર મેં અહીંયા દર્શાવેલ છે, તો વિડીયો સ્ટોપ કરીને એકવાર જોઈ લેજો, બરાબર.